ઉપલેટા પોલીસ દ્વારા ગુજરાતમાં વધી રહેલા કોરોનાનો કેસને ધ્યાનમાં લઈ ચુસ્ત બંદોબસ્ત કરી જાહેર માર્ગો પર ફ્લેગ માર્ચ કરાવી છે. ગુજરાતમાં હાલ 14 તારીખ સુધીનું લોકડાઉન સરકારે જાહેર કરેલ હોય જેના 7 દિવસ જ બાકી રહ્યા છે, પણ ગુજરાતભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી હોય તેવું લાગે છે. ત્યારે રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા સાહેબની સૂચનાથી અને એએસપી સાગર બાગમાર તથા પીઆઈવીએમ લગારિયા સાહેબના માર્ગદર્શન હેઠળ આજથી ઉપલેટામાં ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ સ્ટાફને સાથે રાખી ઉપલેટાના તમામ જાહેર માર્ગો પર ફ્લેગ માર્ચ તેમજ બાઇક પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જાહેર જનતાને ઇમરજન્સી કામ વગર બહાર ન નીકળવા તેમજ લોકડાઉનની સખત અમલ કરી વારવા જણાવ્યું હતું. એએસપી સાહેબના જણાવ્યા પ્રમાણે લોકડાઉનથી અત્યાર સુધીમાં ઉપલેટા પોલીસ સ્ટેશનમાં કુલ 132 વાહન ડિટેન તેમજ 86 જાહેરનામા ભંગના ગુના દાખલ કરી 126 આરોપીની અટકાયત કરવામાં આવી છે. કોરોના અંગે જો લોકડાઉન જાહેર થયેલો છે એમાં એના લઈને જો ઉપલેટા પોલીસ સ્ટેશનની અંદરમાં જો હે અલગ અલગ હેડમાં અલગ અલગ કામગીરી કરવામાં આવી છે, જેમાં પ્રથમ રીતે આપણે જો જાહેરનામા ભંગના કેસ છે એમાં અહીંયા 86 જેટલા જાહેરનામા ભંગના કેસ કરવામાં આવ્યા છે. અને એને સાથે સાથે ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રોન પણ યુઝ કરવામાં આવ્યો અને ડ્રોનથી પણ લગભગ 20 જેટલા કેસ કરવામાં આવ્યા છે, જે લોકો સોસાયટી અને પાર્ક વિસ્તારોમાં ખુલ્લેઆમ ઘૂમતા હોય અને ખોટા ખોટા રખડતા હોયેલા. અને એને સિવાય જો એ વાહન ડિટેનની કાર્યવાહી પણ કરવામાં આવી છે, જેમાં 132 જેટલા વાહન પણ ડિટેન કરવામાં આવ્યા છે ઉપલેટા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં. અને એને અલાવા બીજી કાર્યવાહી પણ ચાલુ છે અત્યારે. અહીંયા જો અમારે પોલીસ જો છે એને બાઇક પેટ્રોલિંગ પણ ચાલુ કરી છે. અમારા થાણા અધિકારી પોતે જો હવે બાઇક પેટ્રોલિંગ કરશે. એને સિવાય હવે ફ્લેગ માર્ચની કાર્યવાહી પણ કરવામાં આવી છે. ફ્લેગ માર્ચ ડેલી સતત સવારે અને સાંજે ચાલુ રહેશે. અમારી ઉપલેટાની જનતાને વિનંતી છે કે લોકો ખોટા ખોટા કોઈ બહાર ન નીકળે અને હવે એક પણ કોઈ પણ જો એ જરૂરી ચીજ વસ્તુ માટે એકને અલાવા કોઈ બીજો બહાર નીકળે અને એને માટે પણ હવે જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવશે. અમારી વિનંતી છે કે લોકો સહકાર આપે આમાં, અને જ્યારે સહકાર આપે ત્યારે જ જો કોરોનાનો જો લોકડાઉન છે એમાં બધા એક સાથે મળીને એને સફળ કરી શકે. વિપુલ ધામેશાનો રિપોર્ટ, ઉપલેટા.